ધોરણ 12 વિષય 51 ચેપ્ટર નંબર 5 ભાગીદારનો પ્રવેશ દાખલા નંબર 10 આપણે આગળના વિડિયોમાં દાખલા નંબર 9 જોયો હવે આપણે દાખલા નંબર 10 પુનઃ મૂલ્યાંકન ખાતું મૂડી ખાતું રોકડ બેંક અને પાકું સરવૈયું આટલા ખાતા આપણે શીખવાના છે ત્રણ ખાતા અને એક પત્રક દાખલો જેમ આપણે આગળનો કર્યો છે એ જ રીતના આ દાખલા પણ કરવાના છે સૌથી પહેલા દાખલાની શરૂઆત કેમ કરશું તો કે મૂડી ખાતાની બાકી હંમેશા કઈ હોય તો કે જમા બાકી એટલે જમા બાજુ લખવાનું બાકી આગળ લાવ્યા વિદ્યુતની મૂડી કેટલી આપણને આપી છે તો કે વિદ્યુતની મૂડી છે 48,000 અને વિશાલની મૂડી આપી છે 60,000 નવા ભાગીદારની શરૂઆતની મૂડી હોય નહીં ત્યાર પછી રોકડ ખાતાની બાકી મૂકવાની આવશે રોકડ ખાતાની હંમેશા ઉધાર બાકી હોય તો આપણને જો બેંક આપી છે 8,400 એટલે ઉધાર બાજુ લખાશું બાકી આગળ લાવ્યા ત્યાર પછી હવે આ બે બાકી મૂક્યા પછી હવાલાની શરૂઆત કરવાની હવાલો પહેલો વિદિત તેના ભાગમાંથી એક ચતુર્થાંશ ભાગ અને વિશાલ તેના ભાગમાંથી એક અઠમાંશ ભાગ બંટીની તરફેણમાં ત્યાગ કરશે બંને ભાગીદારનો ત્યાગ આપણને આપી દીધો છે બંને ભાગીદારનો ત્યાગ તો સૌથી પહેલા આપણે લખી નાખીએ વિદિતનો ત્યાગ વિદિતનો ત્યાગ બરાબર એક ચતુર્થાંશ પછી કેનો આપ્યો વિશાલ વિશાલનો ત્યાગ બરાબર એક અઠમાંશ તો બેનો છેદ સરખો કરવા માટે અહીંયા બે વડે ગુણી નાખીએ આપણે એટલે બેના છેદમાં 8 તો બંનેનો ત્યાગનું પ્રમાણ ત્યાગનું પ્રમાણ બરાબર 2:1 શું કામ એને આ તો કે પાઘડી વેચવા માટે આપણે ત્યાગનું પ્રમાણ ફરજિયાત જોશે ત્યાર પછી હવે આગળ વાંચીએ હવાલા નંબર 2 બંટી મૂડી તરીકે 72,000 અને તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે નવો ભાગીદાર મૂડી લઈ આવે છે રોકડમાં તો રોકડા લઈ આવે છે એટલે એક અસર રોકડ અને બેંક ખાતામાં ઉધાર બાજુ બંટીના મૂડી ખાતે કેટલા લઈ આવે છે મૂડી પેટે 72,000 તે બંટીના મૂડી ખાતે જમા એટલે બીજી અસર બંટીના મૂડી ખાતામાં જમા બાજુ રોકડ ઓબ્લિક બેંક ખાતે મૂડી બંટીના ખાનામાં 72,000 આની નોંધ કરવી હોય તો કેમ થાય રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર 72,000 તે બંટીના મૂડી ખાતે જમા 72,000 નોંધ આવડતી હોય એટલે ખતમણી કરવી સહેલી પડે ત્યાર પછી પાઘડી પેટે રોકડમાં લાવશે પણ કેટલા લઈ આવશે આપણને કીધું નથી ત્રીજા હવાલામાં કીધું છે પેટીની પાઘડીનું મૂલ્યાંકન 32,000 કરવામાં આવ્યું તો એ કુલ પાઘડી છે પેઢીની એમાં આપણે નવા ભાગીદારની પાઘડી ગોતવી પડે તો નવા ભાગીદારની પાઘડી માટે નવા ભાગીદારનો ભાગ જોઈએ જે આપણી પાસે છે નહીં તો કેમ ગોતશું તો કે આપણને ખ્યાલ છે કે નવા ભાગીદારને પેઢીમાં પ્રવેશ આપીએ તો એને ભાગ કોણ આપશે તો કે જૂના ભાગીદારો ભાગ આપશે તો જૂના ભાગીદારો પોતાના ભાગમાંથી જે ભાગ આપે એને ત્યાગ કહેવાય તો બંનેનો ત્યાગ આપણી પાસે છે આ બંનેના ત્યાગનો સરવાળો કરી નાખશું એટલે આપણને નવા ભાગીદારનો ભાગ મળશે તો નવો ભાગીદાર કોણ છે બંટી તો બંટીનો ભાગ બરાબર વિદિતનો ત્યાગ 2:8 પ્લસ વિશાલનો ત્યાગ 1:8 છેદ સરખો છે સીધો સરવાળો 2:1 3:8 તો બંટીનો ભાગ આપણને મળી ગયો હવે સીધું આપણે આમાંથી શું કરશું તો કે હવે બંટીની પાઘડી ગોતશું આપણે
बंटीनी पागड़ी बराबर कुल पागड़ी आपने 32,000 रुपया आपी छे गुणिया बंटीनो भाग 3/8 8 × 4 = 32 4,000 × 3 એટલે 12,000 રૂપિયા આવશે એની પાઘડી આ પાઘડી બંટી કેવી રીતના લઈ આવે છે રોકડમાં રોકડમાં પાઘડી લઈ આવે એટલે એક અસર રોકડ ઓબ્લિક બેંક ખાતામાં ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે પાઘડીના પ્રીમિયમ ખાતે 12,000 આની નોંધ કેમ થાય રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા તો રોકડ બેંકમાં ઉધાર બાજુ નોંધ કરી પાઘડીના પ્રીમિયમનું ખાતું બનાવતા નથી એટલે એની નોંધ થાય નહીં કારણ કે એ ખાતું આમ પણ સરભર થઈ જાય ના બનાવો તો પણ ચાલશે હવે આ જ રોકડમાં લાવેલ પાઘડી જૂના ભાગીદારોને કયા પ્રમાણમાં વેચાશે ત્યાગના પ્રમાણમાં તો એની નોંધ કેમ થાય પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા તો પ્રીમિયમ નોંધ તો થશે નહીં મૂડી ખાતે જમા એટલે મૂડી ખાતામાં જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે પાઘડીના પ્રીમિયમ ખાતે કયા પ્રમાણમાં વેચાશે 12,000 ત્યાગના પ્રમાણમાં ત્યાગનું પ્રમાણ કેટલું છે 2:1 તો પહેલાને કેટલા આવશે 8,000 બીજાને કેટલા આવશે 4,000 ત્યાર પછી હવાલા નંબર 4 વિદિત અને વિશાલ તેમને મળેલ પાઘડી પૈકી 50% પાઘડી રોકડમાં ઉપાડી જાય તો આ બંનેને જે પાઘડી મળી વિદિતને 8,000 વિશાલને 4,000 એમાંથી 50% એ રોકડમાં ઉપાડી જશે તો લઈ આવે તો આ બાજુ લઈ જાય તો મૂડી ખાતાની ઉધાર બાજુ કેવી રીતના ઉપાડી જાય તો કે રોકડેથી તો અહીં લખી નાખવાનું રોકડ ઓબ્લિક બેંક ખાતે રોકડ ઓબ્લિક બેંક ખાતે પહેલાને 8,000 ના 50% એટલે 4,000 4,000 ના 50% એટલે 2,000 અહીં એવું હોય તો સૂચના મારી દેવાની શું કર્યું છે તો કે પાઘડી ઉપાડી ગયા અહીંયા ઉધાર તો રોકડા લઈ જાય છે એટલે રોકડ જાય જાય તો જમા એટલે રોકડ ખાતામાં જમા બાજુ બે ખાતાનું નામ આવશે પહેલા આવશે વિદિતના મૂડી ખાતે ચાર હજાર ત્યાર પછી આવશે વિશાલના મૂડી ખાતે મૂડી ખાતે 2,000 50% લઈ જાય છે એટલા માટે આની નોંધ કેમ થાય વિદિતના મૂડી ખાતે ઉધાર 4,000 વિશાલના મૂડી ખાતે ઉધાર 2,000 તે રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા 6,000 ત્યાર પછીનો હવાલો યંત્રો પર 10% ઘસારો ગણવો તો યંત્રો આપણને આપ્યા છે 30,000 રૂપિયા ક્યાં લખશું તો કે મિલકત લેણા બાજુ યંત્રો 30,000 ઘસારો આમાંથી બાદ થાય માઇનસ ઘસારો 30,000 ના 10% 3,000 બારોબાર આવશે 27,000 ઘસારો ગણ્યો એટલે મિલકતની કિંમતમાં થયો ઘટાડો મિલકત ઘટે એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ યંત્ર ઘસારો ત્રણ હજાર ત્યાર પછીનો હવાલો દેવાદારોમાંથી 3600 ગાલખાદ તરીકે માંડી વાળવા અને 15% ગાલખાદ અનામતની જોગવાઈ કરવી તો દેવાદારો આપણને આપ્યા છે 39,600 ક્યાં લખાય તો કે મિલકત લેણા બાજુ દેવાદારો 39,600 એમાંથી માઇનસ પેલા ગાલખાદ બાદ થાય 3600 બાદ કરો એટલે વધે 36,000 એમાંથી બાદ થાય ગાલખાદ અનામત 15% કીધી એટલે 5400 36,000 ના 15% બાદ કરશો એટલે વધે 30,600 આ બંનેની બીજી અસર આવશે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ સૌથી પહેલા આવે ગાલખાદ
3600। ત્યાર પછી આવશે ગાલખાદ અનામત। હવે ગાલખાદ અનામત જૂની આપણને આપી છે, કેટલી આપી છે તો કે 1800 રૂપિયા આપી છે। નવી કેટલી રાખી 5400, કેટલો વધારો થયો તો કે 3600। અહીંયા ફક્ત વધારાની જ નોંધ થાય, કાઉન્સમાં લખી નાખવાનું। નવી 5400 રૂપિયા આવી છે, જૂની 1800 હતી, તફાવત કેટલો આવ્યો? 3600ની નોંધ કરી। ત્યાર પછી રોકાણોની બજાર કિંમત 9000 છે, જે ચોપડે લાવી, રોકાણો આપણને આપ્યા છે 18000, ક્યાં લખશું? મિલકત લેણા બાજુ 18000। હવે નવી કિંમત 9000 ગણવાની કીધી, એટલે 9000નો આમાંથી શું થયો? ઘટાડો, માઇનસ ઘટાડો 9000, તો બારોબાર આવશે 9000। તો રોકાણોમાં ઘટાડો થાય એટલે જોવાનું, રોકાણ અનામત આપી છે, હા તો કે આપી છે, કેટલી? 7200। ટોટલ ઘટાડો 9000નો થયો, આપણને અનામત આપી છે 7200 રૂપિયા। તો 9000 સામે 7200 તો આપણે માંડી વાળશું, તો વધારાનો ઘટાડો કેટલો થયો? 1800, એની નોંધ આવશે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ રોકાણો ખાતે। કાઉન્સમાં ટોટલ ઘટાડો 9000, એની સામે 7200 રૂપિયા અનામત હતી માંડી વાળી, તો વધારાનો ઘટાડો કેટલો? 1800, તો એની જ નોંધ અહીંયા ફક્ત કરવામાં આવશે। ત્યાર પછી કારીગર વળતર પેટે 30000નો દાવો સ્વીકારવો, કારીગર વળતરનો દાવો છે દેવું કહેવાય, ક્યાં આવશે? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ। કારીગર વળતર નો દાવો કેટલા રૂપિયા? 30000। જ્યારે પણ કારીગર વળતરનો દાવો હોય ત્યારે જોવાનું, કારીગર વળતર અનામત કે કારીગર અકસ્માત વળતર અનામત છે? હા તો કે છે, 24000 રૂપિયા। ટોટલ દાવો ચૂકવવાનો છે 30000, આપણી પાસે અનામત છે 24000, તો 30માંથી 24 તો ચૂકવાઈ જશે, વધારાના ચૂકવવાના કેટલા? તો કે વધારાના ચૂકવવાના 6000, તો 6000નું દેવું વધ્યું, દેવું વધે તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ। કારીગર વળતરનો દાવો કાઉન્સમાં લખી નાખવાનું, ટોટલ દાવો 30000નો છે, એમાંથી 24000 અનામત છે આપણી પાસે, વધારાનું નુકસાન થયું 6000નું ચૂકવવાનું। તો આના જેમ આપણે આગળના દાખલા જોઈએ એમાં શું હતું? તો કે અનામત વધારે હતું અને ઘટાડો ઓછો હતો, એટલે આપણે વધારાની વિગત છે એ મૂડી ખાતે વેચી દેતા હતા। અહીંયા શું થયું? એનાથી વિરુદ્ધ થયું, ઘટાડો વધારે છે અને અનામત ઓછું છે, તો વધારાનું નુકસાન છે એ પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ નોંધ થાય। ત્યાર પછી છેલ્લો હવાલો, લેણદારોની 10% રકમ ચૂકવવી પડશે નહીં, તો લેણદારો કેટલા રૂપિયા આપણને આપ્યા છે? તો કે 30000, ક્યાં લખશું? મૂડી દેવા બાજુ। લેણદારો 30000, તો હવે 10% ચૂકવવાના નથી, એનો મતલબ થયો ઘટાડો, માઇનસ ઘટાડો 30000ના 10% એટલે 3000, બારોબાર આવશે 27000, દેવું ઘટે તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ, લેણદારો ખાતે। હવાલા પૂરા સરવૈયો મૂકી દઈએ, સૌથી પહેલા મૂડી આવી ગઈ, આકસ્મિક અનામત, અનામત છે, ભાગીદારોને જૂના પ્રમાણમાં વેચાશે, જૂના ભાગીદારોને, મૂડી ખાતાની જમા બાજુ આકસ્મિક અનામત, જૂનું પ્રમાણ આપણને આપ્યું છે 2:3, કુલ અનામત છે 9000, એટલે પેલાને આવશે 3600 અને બીજાને આવશે 5400, 2:3 પ્રમાણમાં વેચી છે। એના પછી કામદાર વળતર અનામત આવી ગઈ, રોકાણ અનામત આવી ગઈ, લેણદારો આવી ગયા, ગાલખાદ અનામત આવી ગઈ સામેની સાઈડ, મિલકત લેણા બાજુ, મકાન ક્યાં આવશે? મિલકત લેણા બાજુ, મકાન આપણને આપ્યું છે કેટલું? 66000। ત્યાર પછી
यंत्रो आवी गया स्टॉक ई पण आवशे मिलकत लेना बाजू। स्टॉक केटला रूपिया आप्यो छे स्टॉक तो के 18,000। त्यार पछी देवादारो आवी गया बैंक आवी गया अने रोकाणो पण आवी गया। दाखलो पूरो। हवे आपणे खाता बंद करी दईए। सौथी पहेलू पुनः मूल्यांकन खातु। पुनः मूल्यांकन खातानो उधार बाजूनो सरवाळो वधे छे। पुनः मूल्यांकननो उधार बाजूनो सरवाळो आवे छे 18,000। ई सरवाळो बन्ने बाजु मूकवानो। એમાંથી 3 બાદ કરો એટલે તફાવત આવશે 15,000। આને કહેવાય ખોટ। જૂના નફા નુકસાનના પ્રમાણમાં વેચાય 2:3। પહેલો ભાગીદાર વિદિત, બીજો ભાગીદાર વિશાલ। તો પહેલાના ભાગે આવશે 6,000, બીજાના ભાગે 9,000। આ નફો ખોટ લઈ જવાય મૂડી ખાતામાં। ખોટ છે એટલે મૂડી ખાતાની ઉધાર બાજુ લઈ જવા હશે। यहाँ लखशु पुनः मूल्यांकन खाते। पेला ना आया 6,000, बीजा ना आया 9,000। त्यार पछी मूड़ी खातु बंद करवानु। आपने ख्याल छे मूड़ी खाता नो हमेशा जमा बाजू नो ज सरवाळो वधशे। तो पेला नो सरवाळो 59,600। એમાંથી આ 10 ગયા એટલે વધ્યા 49,600। બીજાનો સરવાળો 69,400। એમાંથી 9 × 2 = 11,000 બાદ કરીએ એટલે 58,400। ત્રીજાનો સરવાળો 72,000। એમાં કાંઈ બાકી છે નહીં એટલે બાકી પણ એની 72,000 જ આવશે। આને કેશું બાકી આગળ લઈ ગયા। આને ક્યાં લઈ જશું? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ। વિદિત, વિશાલ અને બંટી પેલાના આવશે કેટલા? 49,600। બીજાના 58,400 અને ત્રીજાના 72,000। આ ત્રણેયનો સરવાળો 12,12,180,000। ત્યાર પછી રોકડ ખાતું બંધ કરશું। રોકડ ખાતાનો હંમેશા ઉધાર બાજુનો જ સરવાળો વધે તો એનો સરવાળો આવશે 92,400। એમાંથી 6,000 ગયા એટલે 86,400 બાકી આગળ લઈ ગયા। આને ક્યાં લઈ જશું? તો કે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ રોકડ / બેંક ખાતે 86,400। આની જગ્યાએ બેંક લખો તો પણ ચાલશે કારણ કે આપણને બેંક આપી છે ને સરવૈયામાં। ત્યાર પછી આનો સરવાળો 2,32,000, સોરી 2,37,000। હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે 11મા દાખલાનો અભ્યાસ કરીશું।